તો સવારના વાગી જશે 7:30 અને નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને અમારા ઢીંગીબેન જો હિંચકો ખાય છે. શું કરા શું કરા હિંચકો? હા હા. નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે બધાને. જય બાપા સીતારામ, જય માતાજી. અને અત્યારમાં વાગ્યા છે 7:30 અને અમારા ઢીંગીબેન હિંચકો ખાય છે અને મારા બા છે એ દાણું દળે છે. ખાણ ખાણ ભરડો કે બા? દાણું દળો છો? આજ કાલ ખાણ ભરવાનું હતું ને આજ દાણું દળવાનું છે કે બા? આજમાં શું કામ કરવાનું છે બા આપણે? હે, ખેતરમાંથી ભૂથા અને ડાભ ને એવું છે એ બાઉભાઈએ ખેડી નાખ્યું છે તો વીણી લઈ. અને અમારા ઘરની સામે ખેતરમાં ભાગ રાખ્યો છે એમાં મારા બપ્પાએ હાથે હાંકી નાખ્યું છે આખામાં. ડીંગી બેન જય માતાજી એમ બોલો. હાલો જય માતાજી. કે જય માતાજી એમ કે? હા બાય બાય. કે હા એમ કરી દે એક વાર આમ. હા કે શું ખબર આવશે બેન? ખીચડી. તો તમારે વાસિંદુ થઈ ગયું છે? થઈ ગયું? વાહ ભાઈ વાહ. તો અત્યારમાં બધું કામ કરી નાખ્યું છે. તું શું કરા? એવું છે? તો અમે બધાએ ખાઈ લીધું. બા તમે ખાઈ લીધું? મારા બાએ ખાઈ લીધું છે અને બધું કામકાજ પૂરું થઈ ગયું લાગે. બેન શું કરે છે? શું કરે બેન? ગેસ સાફ કરે છે. અને હવે અમે જઈએ બા વાડીએ. હવે જવું છે વાડીએ કામ કરવા અને બપોરે પાછા મળી. વાડીમાં ભૂથા ને એવું વીણવાનું છે તો બપોર સુધી વીણી આવી ને પછી પાછા હાન ના જાય ક્રિકેટ રમવા. હાલો તો થઈ ગયું ત્યાં. હે સિંગીબેન શું કરે? વાડી આવું તારે? વાડી આવું છે? શું કરા? ખોલી દઉં. એમાં શું છે? એમાં શું છે? શું છે? શું કહેલી? શું છે એમાં? શું કરે હો? હે હા શું બોલે એ કઈ નક્કી ન હોય એનું સમજાય નઈ આપણને. શું કર્યું આમ? જો શું કર્યું? હે અમાર ભાણી બેન છે ને એ ફોટો પડાવે છે. આવ્યો આમ કરો, આમ આમ કરો જો આમ ફોટા પડાવે. અહીં બે જાઓ, પછી અહીં બે જાઓ ના, બે જાઓ જો બે જાય. ફોટો પાડવો તારે? ફોટો પાડવો જો ફોટો પડાવે. ઊભી થઈ જા, ઊભી થઈ જા. ઊભી થઈને આમ કરે આમ. અમે પોગી ગયા છીએ અમારી વાડીએ અને સામે ઓલા પંખા ફિટિંગ થાય છે એમાંથી આ બાજુનો પંખો છે ને એમાં એક આરે ત્રણ પાંખડા ચડે છે. અને મેન બાઉભાઈ માર્યા સરિયાદ. કા બાઉભાઈ કાલમાં કાલમાં સરિયાદ કેવા માર્યા? હજાર હજાર ના. બિપિનભાઈ એમ કેતા એક પાંખડું થશે, મેં એમ કીધું તેને ત્રણ એક આરે ચડે તો છે ને. ઓલો જો ત્રણ પાંખડા દેખાય ને એક આરે ત્રણે ત્રણ આ ચડે છે. નકર મેં તો ઘણી બધી વાર જોયું એક એક જ ચડે. તો અમે બે ભાઈ સરિયાદ મેરા. આ ભાઈ કોને ખબર ના જોઈએ આવ્યા કે કોને ખબર એ કે આવડા લાલ પીળી પીળી ક્રીન વાળા છે ને એ કે એક અરે ત્રણ પાંખડા ચડાવે અને આવડા પડખે વાળા છે ને એક એક પાંખડું ચડાવે. એ કે એ તને કોઈ કીધું? પેલા મને ના ખબર, મેં ફિટ કરેલા ભાઈ. તો મારી પહેલી 1000 રૂપિયા જીતી ગયો છે. અને એ તો બેન ને એ તો બેન હાથ ઉછો કરજો. તો અમે જો ડા ભીણી છીએ આમાંથી. ડાબ બહુ થઈ ગયેલો હતો આમાં અને ઓલી બાજુ ખેતર સારું થઈ ગયું ને આ બાજુ છે ડાબ. ડાબનું ખળું પાકી ગયું છે. બપોર
થઈ ગયા છે અને વાડીએથી વૈયાવા છી અને મારા બા હે પપ્પા તો ખાવા મળ્યા છે અને મારા બા પાણી બેન ઉતા છે એટલે જો પાણી બેન તો જાગી જા આવ આવ કરતા બા તમે શું કરતા હાજ કામ ટીંગી બેન અમારે તો એક ઊંઘ લઈને જાગી જશે આવ ટીંગી આવ બાર આવું કે હે હાલ હતા આમાં ઢીંગી બેન જો જાગી જશે ને ખીચી ખાવી ને ઢીંગી હે ખીચી ખાવા મળો હાલા આવ કરતો તો આવ આવ કરે ઊંઘ આવે ઊંઘ આવે બગ્ગા ખાઈ બા હાલો તો આપણે હવે ખાઈ લઈ અને પછી મળીએ પાછા એ વાડીએ તો કામ પૂરું થઈ ગયું છે હવે ઘેરે વાડીએ છે અહીંયા એમાં ડૂલ સોંપવાના છે કપાસના તો ડૂલ સોંપી દઈએ અને ખાવામાં તો શું બનાવ્યું મમતા બેન હે મમતા બેન શું બનાવ્યું મઠનું શાક મઠનું શાક છે પાપડ છે છાશ છે એ તો બેન ખાવા મળ્યા વાટે નો રા તો કહી ગયો બધા હાલો જમવા ખીચડી ખાવા તો શાર વાગી જશે ને મારા ફૂઈ આવ્યા છે બેસવા કેમ ફૂઈ આવ્યા ઘી લેવા ઘી લેવા ના ઢીંગી બેન શું કરે છે દાદા કે આઈસ્ક્રીમ લેતા આવું એમ કેમ જોવા ગમે ત્યારે મને ફાળે એટલે આઈસ્ક્રીમ 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 જ કીધા કરે જો જો આ હું લાવું મીઠો માવો કે મીઠો માવો મીઠો માવો કે મીઠો માવો ન લાવતો શાર વાગી જા અને મારા ફૂઈ આવ્યા છે બેસવા કેમ ફૂઈ હારું છે ને હારું છે દાદા દાદા આમ હરખી રાખ દાદા બટા જો મામા કે દાદા કેમ છોડી રાખે ગામ માંથી હું લાવું આઈસ ગરમ કે તો આઈસ્ક્રીમ મગાવે છે ને જવું છે ગામ માં બકાલો બા લાવવાનું છે કે હે હું લાવું છે ફૂઈ આવ્યા છે ઘી લેવા આઈસ્ક્રીમ ખાવું કે ફૂઈ ઘી લેવા આવ્યા છે મારા બપ્પા આવી જશે તો ગાડી આવી જઈને આઈસ્ક્રીમ લઈ આવી બકાલો લઈ આવી તો જો આઈસ્ક્રીમ લેવાની એટલે હામી લેવા આવી ગાડીએ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કે અને બકાલ લઈ આવ્યો હું લેવા મામા હું લેવા મામા હું લેવા એમ કે મામા હું લેવા એ હું છે આમાં જો ભાઈ કેટલી ખાવાની ઉતાવળ થઈ રહી એને તો બકાલ લઈ આવ્યા છી રીંગણા બટાટા આવી જશે આઈસ્ક્રીમ ખાધું બહુ મજા આવી કે મુનિભાઈ ત્યાં પગી ગયા રમવા અને મારા બપ્પા હવે બનાવે છે હમેલ બળગ્યા કરવાના હોય ને એટલે ખાવું પણ અને હવે જાય છે ક્રિકેટ રમવા તો ન્યા મળી સીધા બાપા સીતારામ ની મઢીએ તો પોગી જો ક્રિકેટ રમવા અને દાવે દાવ ચાલુ છે તો દાવે દાવ માં એવું છે બધા ના 10-10 રૂપિયા છે અને જે વધારે રન કરે એને બધા પૈસા તો ભાઈ તમારે કેટલા રન છે 100 રન કરેલા છે ભાઈ વિકેટ કીપરે સ્વામીથી વધારે કરે એને પૈસા મળે 80 રૂપિયા નકર આ ભાઈ ને દાવાના છે બધા ખેલાડી 10-10 રૂપિયા આપી ગયા કેટલા જીતી ગયા કેટલા હજી બે ચાર સકા મેરેટ 5 50
તપા આપડે દેશાર સગા નો લાગે એટલે આપડે રમવાના તો રમવું ના આવ્યું એ આવે લે જીતવાની ખુશી હા ભાઈ ને માફ થઈ જા ખેલાડી બધા બેઠા બધા વ્યા ગયા ગઈ થઈ ગયું એટલે એટલે અમે ખોડિયા મને મળી ગયા આ બધા ન્યા હતા અમને નો રમાય કે બેટ છે નહી કે બેટ તો આપણને નિવૃત્ત પડ્યો ગઈ થઈ ગયું એટલે વારો આવજો ને આપડો હાલો તો દાવ શરૂ અમારી તો મેચ રમી ને હવે જાય છે ઘેરે અને મેચ માં અમે જીતી ગયા છીએ 10-10 રૂપિયા પેલા 10-10 રૂપિયા હારી ગયા પેલા બોલે આઉટ થઈ ગયું દાવે દાવ રમી આવે અને કૌશિક ભાઈ ની રીલ બનાવે હે તો હવે જાય છે ઘેરે જો આમ રીલ બનાવે હા મોજ હા આવી જાય કટકા એક કટ મારી લીધું છે બીજો કટ આનો વારો એવું છે કટ વાળી છે રીલ કટકે કટકે વિડિયો બનાવે છે રીલ નો અને હવે જાય અમે ઘેરે તો ઘેરે જઈ ને આ વિડિયો ને અહીંયા જ પૂરો કરી દઈએ દીકુભાઈ પૂરો કરી ગયો દીકુભાઈ કે પૂરો કરી ગયો તો હવે આ વિડિયો ને અહીંયા પૂરો કરીએ ને મળીએ એક નવા વ્લોગ માં ત્યાં સુધી બધાને જય બાપા સીતારામ બાપા જય